हेलो फ्रेंड, नमस्कार। नम्रता सुमड, बी ए सेमेस्टर फॉर मेन इकोनॉमिक्स पेपर नंबर 10। तम आप बीजू यूनिट जो रहा थे सहकारी क्षेत्र लांबा गाड़ा धीरण। तो आप जे पहला चर्चा करेली थी ते जमीन विकास ने बैंकों द्वारा जे खेडूतों ने धीरण जो है तना विषय के जमीन विकास बैंकों के मर्यादाओं के समस्याओं तेने दूर करवा माटेना उपायों होता केटलीक समितिनी भलामण द्वारा पण रिजर्व बैंक द्वारा नाणानी प्रबंध केवी रीते करी शके छे तेना विशेनी आपणे चर्चा करेली हती। आजे आपणे शहरी क्षेत्रे सहकारी धिरण छे ते लोकोने केवी रीते मळी रहे तेना विशेनी आपणे वात करवानी छे। तो शहरी क्षेत्रे सहकारी प्रवृत्ति, तो एमां शहरी विस्तारना जे लोकोने धिरण माटेनी जरूरियात होय तो तेवा 2,100 नागरिकोने सहकारी बैंको अने 16,816 जेटला नागरिक सहकारी धिरण मंडळीओ छे तेनी शहरी क्षेत्रे काम करती जोवा मळे छे। आ एक सहकारी क्षेत्रनुं एक अगत्यनुं पासुं छे, एक मंडळी एवी छे शहरी क्षेत्रनी के तेनी अंदरथी टूंकी आवक धरावनार जे लोको छे तेने आसानीथी धिरण आपी दिए तेवी व्यवस्था तेनी अंदर करवामां आवेली छे। बीजुं छे सहकारी शहरी सहकारी बैंको छे तेना केटलाक प्रयत्नो छे के केटलीक मर्यादाओ छे, केटलीक एनी प्रगतिओ पण छे के पहेला केटली बैंकोनी स्थापना थयेली हती अने अत्यारे हाल केटली बैंकोनी संख्या छे तेना विशेनी एनी अंदर वात करवामां आवेली छे। तो शहरी विस्तारों पूरती ज मर्यादित होवी सहकारी प्रगति उत्तरोत्तर वधती गयेली जोवा मळे छे। 1951-52 सुधीना समयगाड़ा दरमियान बैंकोनी संख्या 930 जोवा मळी रही छे, जे वधीने 1975-76 1,369 थयेली छे अने तेनी सभ्य संख्या 6.73 लाखनी जेटली जोवा मळे छे અને તેની હાલ સંખ્યા સભ્ય સંખ્યા 55.18 લાખ કરોડની થયેલી જોવા મળે છે। શેરભંડોળ દ્વારા રૂપિયા 5.18 કરોડથી વધીને 8.75 કરોડનું થવા પામેલું છે। સહકારી ક્ષેત્રની પ્રગતિમાં આપણે જોઈએ તો જૂન 1979 અંતે બેન્કોની સંખ્યા આમાં 1,428 જેટલી થયેલી છે અને તેની સભ્ય સંખ્યા 5,298 હજારની થયેલી જોવા મળેલી છે। તેની લોન આપેલ રકમ છે તે રૂપિયા 577.85 કરોડ છે અને મુદત વધતી જે બાકીની રકમ છે તેમાં રૂપિયા 60.26 કરોડનું થયેલું જોવા મળે છે। અને શહેરી ક્ષેત્રની અંદર આપણે જો બેન્કની વધુ પડતી મર્યાદિત અને પ્રગતિ જોઈએ તો ઘણી બધી થયેલી જોવા મળે છે। બીજી વસ્તુ એની અંદર કહેલી છે કે શહેરી સહકારી બેંક હાલ બે પ્રકારની જોવા મળી રહી છે, અનુસૂચિત શહેરી સહકારી બેંક અને બિન અનુસૂચિત સહકારી બેંક। એટલે કે સહકારી શહેરી સહકારી બેંકની અંદર બે ડિવાઈડ કરી દીધા છે, એક અનુસૂચિત સહકારી બેંક અને બિન અનુસૂચિત સહકારી બેંક। આમાં અનુસૂચિત સહકારી બેંકોની સંખ્યા 353 હતી અને તેની અસ્કયામતો 85,895 કરોડની હતી, તેની થાપણો 67,929 કરોડની હતી, તેના દ્વારા 42,234 કરોડનું ધિરણ છે તેની અંદર આપવામાં આવેલું હતું। એટલે કે અનુસૂચિત શહેરી સહકારી બેંકની સંખ્યા આટલી જોવા મળે છે અને તેને ધિરણ પણ 42,234 કરોડનું આપેલ છે। બિન અનુસૂચિત શહેરી સહકારી બેંકોની સંખ્યા 1,668ની હતી અને તેની અસ્કયામત 1,10,500 કરોડની જોવા મળે છે અને તેની થાપણો 90,304 કરોડની જોવા મળી રહી છે। તો આના દ્વારા આપણે કહી શકીએ છીએ કે શહેરી વિસ્તારની જે પ્રગતિ છે તેનું પ્રમાણ સારું જોવા મળી રહ્યું છે, તેમાં અનુસૂચિત ક્ષેત્રની અંદર અને બિન અનુસૂચિત ક્ષેત્રની અંદર પણ તેનું પ્રમાણ વધુ જોવા મળેલું છે। પછી છે તારીખ 5/2/1889ના રોજ 23 સભાસભ્યો સાથે સભાસદો જે સંખ્યા હોય તેની વડોદરામાં થયેલી એક સહકારી બેંકની પ્રથમ સહકારી બેંકનું તેમાં નિર્માણ કરવામાં આવેલું છે
અને તેનું આજ 106 વર્ષ પૂરા થયા હોય તેવું કહેવામાં આવેલું છે. તેમાં નાગરિક સહકારી બેન્કોની સંખ્યા 13,309ની જોવા મળે છે અને તેની શાખાઓ 1875ની જોવા મળી રહી છે. એટલે કે ગુજરાતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં સૌ પ્રથમ પહેલી નાગરિક બેન્કની સ્થાપના થયેલી હતી, એ પણ 5/2/1889ની અંદર. તેવી રીતે ધિરાણ મંડળી દ્વારા અગ્રીમ જે ક્ષેત્રોને ધ્યાનમાં આપેલા છે તેમાં તાજેતરની અંદર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે તેના દ્વારા નિર્ણય લેવામાં આવેલો હતો, તેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. અને જ્યારે 20 માર્ચ 1983ના રોજ રિઝર્વ બેન્કના ગવર્નર મનમોહનસિંહ અર્બન કોઓપરેટિવ બેન્કની ફેડરેશનના વડાપ્રધાન તરીકે અમદાવાદ ખાતે ₹31 લાખના ખર્ચે બંધાયેલા મકાનની ઉદ્ઘાટન કરેલી જોવા મળે છે. એટલે કે રિઝર્વ બેન્કના ગવર્નર ત્યારે મનમોહનસિંહ જોવા મળ્યા હતા અને તેને અર્બન કોઓપરેટિવ બેન્ક ફેડરેશનના વડામથકની અંદર તેમણે અમદાવાદમાં 31 લાખના ખર્ચે એક મકાન બંધાવી અને તેની અંદર તેનું ઉદ્ઘાટન કરેલું જોવા મળ્યું છે. તેમની કેટલીક મોટી સહકારી બેન્કોને કામગીરીની સંતોષકારક પ્રદાન નથી જોવા મળેલું, છતાં પણ તેમાં રાષ્ટ્રીય સ્તરે તેનો આશરો 60% જોવા મળે છે અને ગુજરાતની અંદર તેમાં 54% ફાળો છે તેની અંદર દર્શાવેલો જોવા મળ્યો છે. એટલે કે જેટલું નિર્માણ થવું જોઈએ, જેટલો વિકાસ થવો જોઈએ રાષ્ટ્રીયકૃત બેન્કોનો, પણ તેનો થયેલો નથી. સહકારી ધિરાણ મંડળીની અંદર છતાં પણ તેમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું અગ્રીમ ક્ષેત્રની અંદર 60% જેટલું તેમાં ધિરાણ થયેલું જોવા મળી રહ્યું છે. પછી છે શહેરી બેન્કો અને ગ્રાહકોની સેવા. કે 1975ની અંદર ભારત સરકારે જે વર્મિંગ ગ્રુપ એન્ડ કસ્ટમર સર્વિસિંગ બેન્ક તેની સ્થાપના કરી, ત્યારે તેનો અહેવાલ છે 1977ની અંદર રજૂ કરવામાં આવેલો હતો અને તેમાં 136 બેન્કોની ભલામણો કરવામાં આવેલી હતી. અને આ ભલામણની અંદર થાપણો સ્વીકારવા માટેની કેટલીક પદ્ધતિઓ, ધિરાણ માટેની કેટલીક નીતિમાં સુધારા, જુદા જુદા સ્તરે વ્યક્તિગત વલણો વિશેની બધી ભલામણ તેની અંદર કરવામાં આવેલી હતી. અને શહેરી ક્ષેત્રે બેન્કોનો વિકાસ થાય તે માટે વ્યાપારી બેન્કોનું પણ મૂલ્યાંકન ઊભું કરે તે માટેની વ્યવસ્થાનું ભલામણ કરવામાં આવેલી હતી. એટલે કે શહેરી ક્ષેત્રનો જે સહકારી બેન્ક છે તેની સાથે સાથે ગ્રાહકોની પણ કેટલીક સેવાઓનો ભાગ છે તેની અંદર ભજવવા માટેની કેટલીક ભલામણો કરવામાં આવેલી હતી. પછી છે શહેરી વિકાસ બેન્કની વિકાસ કૂચ. તો શહેરી વિકાસ માટેની જે વિકાસ કૂચ છે તેની અંદર 1966માં શહેરી વિકાસ બેન્કોની સંખ્યા 191ની જોવા મળે છે. તે વધીને 1989માં 1333ની થયેલી છે. 31 ડિસેમ્બર 1987ના રોજ આ બેન્કોની થાપણ ₹5,251 થયેલું જોવા મળે છે. તે વધીને 31 ડિસેમ્બર 1888ના રોજ 6,300 કરોડ રૂપિયાનું થાપણો છે તે જોવા મળેલી છે. અને આમ સમયગાળા વધતા જતાં તેમાં ધિરાણનું પ્રમાણ વધતું ગયેલું જોવા મળે છે અને જેનો વાર્ષિક વૃદ્ધિદર 26% જેટલો રહેલો છે. અને તેમાં 7મી યોજના દરમિયાન શહેરી ક્ષેત્રે જે સહકારી બેન્કો ખોલવાની શાખા ખોલવાની ઈચ્છા જે ધરાવે છે તેમાં 460ની થયેલી જોવા મળી છે. એટલે કે 7મી યોજના દરમિયાન 460 સુધીની શહેરી સહકારી બેન્કો થાય તે માટેનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવેલી છે. સહકારી બેન્કોનું જેમની થાપણ ₹50 કરોડ કરતાં વધારે છે ત્યારે રિઝર્વ બેન્કે અનુસૂચિત બેન્કોનો દરજ્જો પણ આપેલ છે. અને 42 મોટી શહેરી બેન્કોને રિઝર્વ બેન્કના બિન નિવાસી ભારતીયો પાસેથી થાપણો સ્વીકારવામાં મંજૂરી આપવી જોઈએ. અને મુંબઈમાં 2 શહેરી બેન્કો તમામ પ્રકારના વિદેશી હૂંડિયામણ અંગેના કાર્યોની અંદર લોન માર્કેટ યોજના પણ મોટી સહકારી બેન્કો ભાગ લે છે તેવો સ્વીકાર પણ તેની અંદર કરવામાં આવેલો છે. તો આપણે આ જે ચર્ચા કરેલી છે તે શહેરી ક્ષેત્રે રાષ્ટ્રીય જે સહકારી બેન્કોનું નિર્માણ થાય તેના વિશેની આપણે વાત કરેલી. એટલે કે શહેરી ક્ષેત્રની અંદર પણ જે લોકોને ધિરાણની જરૂરિયાત હોય તે લોકોને આસાનીથી મળી રહે
તે માટેની વ્યવસ્થા તેની અંદર કરવામાં આવેલી છે. તેને આપણે બે પ્રકાર જોયા, અનુસૂચિત શહેરી બેંક અને બિન અનુસૂચિત શહેરી બેંક, અને કેટલીક અગ્રીમ ક્ષેત્રની જે ધિરાણો છે કે જે બેન્કોને વધુ મહત્ત્વ આપવું જોઈએ, અગ્રીમતા આપવી જોઈએ, તેના વિશેની પણ આપણે વાત કરી. અને શહેરી બેન્કો દ્વારા ગ્રાહકોને પણ કેટલીક સેવાઓ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી, અને તેના અહેવાલો પણ ભલામણો દ્વારા રજૂ કરવામાં આવેલા છે. એટલે કે ભલામણ દ્વારા લોકોને ગ્રાહકોને સેવા મળી રહે તે માટેની વ્યવસ્થા તેની અંદર કરવામાં આવેલી હતી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાગરિક સહકારી બેન્કો વિશેની આપણે માહિતી મેળવશું. થેન્ક યુ.